हेलो विद्यार्थी मित्रों, एम छो मजा माने श्री सत्यप्रकाश विद्यापीठ द्वारा ऑनलाइन शिक्षण प्रणाली में हूँ झलपा परमार आपनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, अगाउना बे लेक्चर नी अंदर आपणे पाठ आठनी समझूती मेळवी लीधी थी, छाल छोतरा अने गोटला, जेना लेखक छे बकुल त्रिपाठी। હવે કૃતિ કરતા એટલે કે કવિ લેખક આ બધું સામાન્ય, પણ ખાસ કરીને યાદ રાખજો કે જ્યારે પણ કોઈ પાઠની શરૂઆત કરતા હોય, રિવિઝન કરતા હોય, ત્યારે ખાસ કરીને એકવાર કોષ્ટકને રેડી કરવાનું રહેશે। છાલ છૂતરા અને ગોટલા, જેના લેખક છે બકુલ ત્રિપાઠી, સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ, કેમ કે પાઠની અંદર સૌથી વધારે હાસ્યની રજૂઆત કરવામાં આવી છે। લેખક કટાક્ષમાં ઘણું બધું પાઠની અંદર શીખવી દે છે, પણ સાથે એની અંદર હાસ્ય પણ જોવા મળે છે। પણ સંગ્રહ એટલે કે શેમાંથી લેવામાં આવેલો છે જે આ છાલ છોતરા અને ગોટલા પાઠ છે, એ છે હાસ્ય એટલે પ્રભુ સાથેની મૈત્રીમાંથી। વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે સમજૂતી મેળવી હતી કે બે ફાર્મ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી। આમાં શું કહેવા માંગે છે કે વ્યક્તિ જ્યારે જન્મે છે અને મૃત્યુ થાય છે, એ જે વચ્ચેનો સમયગાળો છે એની અંદર એ પોતે જિંદગીનો થાક અનુભવે છે, હારી જાય છે કે હવે હું મારી જિંદગીથી થાકી ગયો છું। એટલે તો કવિએ કીધું છે જિંદગીનો થાક ન લાગે। કટાક્ષમાં કીધું છે, સાથે મજાક પણ કરી દીધી છે કે જો કવિ એવું કહે છે કે જિંદગીનો થાક ન લાગે, શું કામ ન લાગે તો કે ઘરથી કબર સુધી જ્યારથી તમે નીકળો ત્યારે ચારે બાજુ ફોફા ફેરતા જાઓ, અત્ર તત્ર અને સર્વત્ર ટહેલતા ટહેલતા જાઓ તો તમને જિંદગીનો થાક લાગવાનો નથી। આપણામાંના કેટલાકની પાસે હોય છે, બધા પાસે હોતું નથી, પણ એક દિલના ટુકડા વેરાયેલા માત્ર કોલેજ કમ્પાઉન્ડની અંદર ફોફા તો બધે જોવા મળે છે। જો એક માનવીનું હૃદય એક યુવાનીમાં તૂટે છે, યુવાનીની વાત કરી છે કે યુવાનીમાં ક્યારે તૂટે તો કે કોલેજના કમ્પાઉન્ડની અંદર દેખાય છે, પણ આપણા ફોફા તો ચારે બાજુ તૂટેલા દેખાય છે, અત્ર તત્ર અને સર્વત્ર। જો કે આ પુણ્યવંતી પ્રવૃત્તિ છે, એમાં જીવદયા સમાય છે। આગળ એક વાત કહીને ને કે આપણે બાજુમાં મ્યુનિસિપાલિટીનું પીપ પડ્યું હોય તોય છતાંય આપણે કચરો બહાર નાખીએ છીએ, શું કામ? તો કે બહારથી આવીને જે પણ પ્રાણીઓ છે, જે પણ પશુ પક્ષીઓ છે એને ખાવું હોય તો એનાથી એ પીપમાંથી જે પણ કચરો છે એ બહાર નીકળે ને, એટલે કે આપણામાં આ પુણ્યવંતી પ્રવૃત્તિ છે, એટલે પીપની બહાર ફેંકીએ છીએ આપણે। એ ફોફાના પોતરામાં જો સિંગ ફોતરા પણ હોય એમાં પણ કીડીઓ આવે છે, ઘણીવાર તો કીડીઓ સહકુટુંબ મિત્રમંડળ સહિત આવે છે। સિંગના ફોતરા હોય કે ખાલી ફોફા હોય, પણ આનો લહાવો લેવા, આનો લાભ લેવા માટે કોણ આવે છે? તો કે કીડીઓ આવે છે। ખાસ કરીને યાદ રાખજો, એક માર્કમાં પૂછાઈ શકે, સિંગ ફોતરાનો લાભ લેવા માટે કોણ આવી રહ્યું છે? કીડીઓ આવે છે। કીડીઓ એકલી નથી આવતી, પોતાના પરિવાર સાથે, પોતાના મિત્ર મંડળ સહિત આવે છે। હવે કીડી બિચારું નાનું જંતુ, એટલે કે નાનું જીવ છે આપણે જોઈએ તો, એટલે દયા આવે છે। આપણી ભારતીય સંસ્કૃતિ અને એની સંસ્કૃતિ એટલે કે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ, આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખીએ, નાની પોટલીવાળી ખિસ્સામાં રાખીએ, પછી મ્યુનિસિપલ કચરાપેટી દેખાય ત્યાં જઈને ઠાલવી શકીએ, પણ આપણે કીડીઓની ને જીવજંતુઓની દયા આવવાને કારણે જો આપણે કરવું હોય તો સિંગના ફોતરા ચારે બાજુ લેખક કે ન વેરાવા હોય તો એના માટે શું કરવું? તો કે રૂમાલમાં નાખવાના, નાની પોટલી વાળવાની અને જ્યાં તમને કચરા પેટીનું પીપ દેખાય એની અંદર નાખી દેવાના। વિદેશોમાં આવો સજ્જડ નિયમ છે, આપણી ભારતીય સંસ્કૃતિ કે ને કે નવી સંસ્કૃતિ અપનાવી છે, જે સંસ્કૃતિનું નામ છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ। વિદેશોની અંદર એક સજ્જડ નિયમ છે,
સ્ટ્રિક્ટ નિયમ છે કે કચરો હંમેશા ક્યાં નાખવાનો? કચરા પેટીની અંદર. પણ આજના આપણા ભારતના દેશના લોકોને કે ગુજરાતના લોકોને એવું કીધું હોય તો એ પહેલાં બહાર નાખશે ને પછી એનું પાલન કરશે. પણ આપણે તો જીવદયાવાળા માનવી રહ્યા ને, જીવદયા એટલે બીજા પ્રત્યે લાગણી, દયા આવી, એ દરેક જીવ પ્રત્યે દયા આવી. આપણી કીડી બહેનો બિચારી કેટલું ચાલીને છે કચરા પેટી સુધી જાય. આપણો માનવી, ભારત દેશનો માનવી ખૂબ લાંબો વિચારે છે. લેખક એવું કહે છે કે આપણી કીડી બહેનો, આપણી બિચારી બહેનો એટલે બધી, એટલે કે ક્યાં સુધી? કચરા પેટી સુધી ચાલીને જાય, બિચારી થાકી ન જાય, એટલે દયા આવે છે. એટલે જ આપણે દયા આણીને, આણી એટલે આવીને, દયા આવીને એને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. એટલે જ આપણે જ ઘરની અંદર સ્વચ્છતા રાખતા નથી. પણ વિદેશની અંદર એક નિયમ છે, શું હતો? કે કોઈ પણ કચરો ફેંકવો હોય તો એને પહેલાં રૂમાલમાં બાંધવાનો અથવા કોથળીમાં પેક કરવાનો અને જ્યારે આવતા જતા કચરા પેટીમાં ફેંકી દેવાનો. પણ આજનો આપણો ભારત દેશનો માનવી ખૂબ દયાવાન છે. એને નાનામાં નાના જંતુ ઉપર ખૂબ દયા આવવાને કારણે પોતે પોતાની ઘરની આજુબાજુમાં જ કચરો ફેંકી દે છે. એટલે જ દયા આવીને ફોતરાની કીડીઓને હોમ ડિલિવરી આપે છે. કીડીઓ સર્વત્ર, ફોતરા સર્વત્ર, સેવ ભૂસું ચવાણું એના દાણા સર્વત્ર, એટલે કીડીઓ સર્વત્ર. શું કીધું છે અહીંયા? કે હવે આપણે હોમ ડિલિવરી આપીએ છીએ, ફ્રી આપીએ છીએ, તો કીડીઓ આવવાની જ છે ને. ફોતરા નાખશું કે સેવનું ભૂસું નાખશું કે કોઈ પણ દાણાનો ભૂકો નાખશું તો ચારે બાજુ કચરો ફેંકાવાને કારણે એની હારે હારે કીડીઓ પણ સર્વત્ર દેખાશે. આપણી લાગણીઓ સર્વવ્યાપી છે, એનાથી વધારે આપણી લાગણીઓ સર્વવ્યાપી છે. કેવી છે? કે આપણે બધા પ્રત્યે દયા આવે છે. આપણે ત્યાં કીડી મકોડા માખી મચ્છર સર્વવ્યાપી. શું કામ? તો કે આપણી જ લાગણીઓ સર્વવ્યાપી છે, તો નાનામાં નાના જંતુ પ્રત્યે પણ આપણી સર્વવ્યાપી હોય ને. આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુર જીવીએ છીએ. આપણે દરેક જીવ પ્રત્યે દયા આવે છે, નાનામાં નાના જીવથી લઈને કોઈ પણ જીવ સુધીની. એટલું એટલે કે લોકો એક સંપીને રહે છે, પરસ્પર પ્રેમ રાખીને કેટલું સરસ મજાનું જીવીએ છે, જે વિદેશોની અંદર આવું કોઈ જોવા મળતું નથી. મૂર્ખ યુરોપ અમેરિકાવાળા આ સમજી શકતા નથી. મૂર્ખ છે અમેરિકાવાળા અને યુરોપવાળા કે આ જીવ દયા પ્રત્યે કાંઈ સમજી શકતા નથી. અરે રે, કારુણ્ય કારુણ્ય અપૂર કારુણ્ય, એને કરુણતા થાય છે કોની ઉપર? નાનામાં નાના જીવ પ્રત્યે, કે લોકોને દયા નથી. યુરોપ અને અમેરિકાવાળાને જે દયા નથી એમાં આપણી ભારતીય સંસ્કૃતિને ખૂબ દયા છે. એ કરુણતા અનુભવે છે. કારુણ્ય એટલે કરુણતા અનુભવે છે. એક લાગણી વસ થઈ જાય છે કે ખરેખર નાનામાં નાના જીવને પણ ખોરાકની જરૂર પડે છે, પણ એને આપવું હોય તો એની અલગ વ્યવસ્થા કરો. આવી રીતે નહીં, હોમ ડિલિવરી આપણે આપવી નથી. અને છાલ, છોતરા અને ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો, અને છાલ, છોતરા અને ગોટલા આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો. પ્રથમ એટલે પહેલો શબ્દ જ કયો છે? છાલ. છાલ, છોતરા અને ગોટલા બને તો કેળાની, હવે કોઈ પણની વાત કરી છે, બને તો કેળાની પણ, નારંગીની, મોસંબીની કે નાળિયેરની પણ ચાલે. આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ. આ ફેંક પણ ફેંકવા માટે કેળાની છાલ શ્રેષ્ઠ. હવે તમને છાલની અંદર કહી દીધું કે કેળાની છાલ છે, મોસંબીની છે, નારંગીની છે કે નાળિયેરની છે, પણ બધી છાલ ફેંકવા કરતાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છાલ હોય તો કેળાની. કેમ કે જો પથારીની અંદર કાયમી માટે આરામ જોતો હોય તો શ્રેષ્ઠ છે કે કેળાની છાલ, જેનાથી લપસી જવાય છે. કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ફગાવી દેવી એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે.
ભારત દેશની રાષ્ટ્રીયતામાં તો ભલે હોકી હોય, પણ કેળું ખાઈને લેખકે અહીંયા સંસ્કૃતિની વાત કરી છે, જે નવી સંસ્કૃતિ છે, છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ એની વાત કરી છે કે કેળું ખાઈ કેળાની છાલ આમ ફટાક દઈને, એટલે કે ઝડપથી એ ફગાવી દઈએ, એ તો એટલે કે જેમ ક્રિકેટર છે એ સરસ મજાનું પ્લેઇંગ કરતો હોય, રમતો હોય અને બોલિંગની જેવી બોલિંગ કરે સારી એવી, એને પોતાનું બેસ્ટ બોલર કહેવામાં આવે છે. એવી જ રીતે જો કેળાની છાલ ફેંકી દેવામાં આવે ને ઝડપથી ખૂબ સારી રીતે, તો એને આપણી રાષ્ટ્રીય રમત સાથે સરખાવવામાં આવી છે. એકમાત્ર એમસીક્યુમાં પૂછાય કે આપણી રાષ્ટ્રીય રમત કઈ છે, તો કેળાની છાલ ફેંકવાની. ઓલિમ્પિક વાળા જ્યારે કોઈ રાષ્ટ્રીય લેવલે રમત થતી હોય ત્યારે દડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે છે. અલગ અલગ ઘણા પ્રકારની રમતો રાખે છે, દડા ફેંક એટલે બોલ ફેંકની અને ભાલા ફેંકની પથ્થરો રમતો રાખે છે, પણ આપણો પત્તો નથી ખાતો, એટલે કે મેળ આવતો નથી. પત્તો એટલે કે આપણો મેળ આવતો નથી. કાંસાનો ચંદ્રક પણ નથી મળતો. શું કામ? પણ કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે ને તો ભારતીય ખેલાડીનો સુવર્ણ ચંદ્રક મળે, આવું લેખક કહે છે. કે ઓલિમ્પિક વાળા ઘણી બધી રમતો રાખે છે અને એ કાંસાનું ચંદ્રક નથી મળતું. પણ જો લેખક એવું કહે છે કે એકવાર જો ઓલિમ્પિક વાળા કે કોઈ પણ રાષ્ટ્રીય રમતવાળા કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે ને તો હંમેશાની અંદર આપણો ભારતનો ખેલાડી જ પ્રથમ આવે અને સુવર્ણ ચંદ્રક મેળવે. ભલે ઓલિમ્પિક વાળા ભાલા ફેંકની ને ગોળા દડા ફેંકની રાખે છે, એની અંદર કોઈ કાંસાનો ચંદ્રક નથી મળતો, પણ જો કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો એની અંદર ભારતનો ખેલાડી સુવર્ણ ચંદ્રક જ મેળવે. બીજાઓના બિચારાઓને આવડે જ નહીં, અને આવી આવડત એક ભારતના લોકો પાસે જ છે, બીજાને આવી કોઈ આવડત આવડે નહીં, કારણ કે પ્રેક્ટિસ નહીં ને. વિદેશના લોકોને, ફોર એક્ઝામ્પલ તરીકે વિદેશના લોકોને આ વસ્તુ કીધી હોય કે તમારે આ રીતે કરવાની છે, તો એને ના ફાવે, કેમ કે એને તો ડસ્ટબિનની અંદર જ એક નિયમની સાથે પાલન કરતા. પણ એ જ જગ્યાએ જો આપણા ભારત દેશના લોકોને કીધું હોય ને તો કોઈ પણ પ્રેક્ટિસ વગર, કોઈ પણ ડેમો આપ્યા વગર તમે જે કહો એ કરી નાખે છે અને એની અંદર સુવર્ણ ચંદ્રક મેળવે, કારણ કે બીજા લોકોને એની પ્રેક્ટિસ હોતી નથી. આપણા ભારત દેશ જેવી બીજા દેશના લોકો તો કેળા ખાય, છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈ અંદર મૂકી આવે છે. બિચારાઓ, લેખકે આને કેવા સાથે સરખાવ્યા છે? જે વિદેશી સંસ્કૃતિ અપનાવીને બેઠા છે એવા લોકો, એ લોકો કેળા ખાય છે, કોઈ પણ ફ્રૂટ ખાય છે, ફોર એક્ઝામ્પલ તરીકે નારંગી, મોસંબી કે કેળા, કોઈ પણ વસ્તુ ખાય છે, પણ એ ખાય, છાલ બેગમાં નાખે, પછી ડસ્ટબિનમાં મૂકી અને આવે છે. અને કવિએ કેવા, લેખકે કેવા કીધા છે? બિચારાઓ. કેમ કે પોતાની સ્વચ્છતાનું પાલન કરે છે જ્યારે આ લોકો ગણતા નથી. મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીને મોઢે મોઢ સંભળાવી દીધું, એટલે કે છે. હવે લેખક પોતાના અનુભવની વાત કરે છે કે અમેરિકાની અંદર મેં ખેલાડીઓને એવું લખાણમાં કહ્યું કે મેં ખેલાડીઓને મોઢે મોઢે સંભળાવી દીધું, કહી દીધું, તાકાત હોય, તમારી માએ શેર સૂટ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ સ્પર્ધા, છે તાકાત. હવે જો તમારામાં શક્તિ હોય, હિંમત હોય અને તમારી માએ શેર સૂટ, શું થાય એટલે અત્યારના આપણે સમયમાં આદુ કહીએ, એ ખાધી હોય તો ઓલિમ્પિકની અંદર જે ભાલા ફેંકની અને દડા ફેંકની સ્પર્ધા રાખો છો એની જગ્યાએ કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખો, છે તમારામાં તાકાત, હિંમત હોય તો આવી જાઓ. એ લોકોએ મને પૂછ્યું, લેખક કહે છે કે વિદેશની સંસ્કૃતિવાળા લોકોએ મને પૂછ્યું, વોટ ઇઝ ધ શેર સૂટ, શેર સૂટ એટલે શું? મેં કહ્યું કપાળ તમારું.
મેં કહ્યું લેખક એમ કે છે કપાળ તમારું, એમને એટલી ખબર નથી કે શેર શૂઠ એટલે શું. મેં તો ઘરને ત્રીજા માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે, જેમની છાલ બારી બહાર બાલ્કની બહાર બરોબર સડકની વચ્ચોવચ પડે, 2 ફૂટ આમેયને અને 5 ફૂટ તેમેયને બરોબર રસ્તાની મધ્યમાં કંપાસ લઈને માપી જોયું. હવે લેખક એમ કહે છે કે આપણી ભારતીય સંસ્કૃતિના લોકો પાસે ખૂબ સારી આવડત છે કે ઘરના ત્રીજા માળે બેઠા હોય અને ઘરની અંદરથીના જ છાલ ફેંકવાનું કીધું હોય અને છાલ આવે બારીની બહાર, પછી આવે બાલ્કની બહાર અને પછી સડકની વચ્ચોવચ પડે છે, એમાં કોઈ અંતરની વધઘટ નથી થતી, 2 ફૂટ આમેની ને 5 ફૂટ તેમેની બરોબર રસ્તાની વચ્ચે જ. જો તમારે કંપાસ લઈને માપી જો, તમારે માપ કરવો તો એમાં એક દોરાવાર પણ ફેર આવે નહીં. આ આપણી ભારતીય સંસ્કૃતિના લોકોની આવડતની સાથે કટાક્ષ પણ લેખકે કહી દીધું છે. કેળાની છાલ ફેંકવું અજબ કૌશલ્ય છે આપણી પાસે, એક યાદ રાખજો. કેળાની છાલ ફેંકવું લેખક પાસે અજબનું કૌશલ્ય કયું છે? લેખકની પાસે અજબ કૌશલ્ય કયું છે? તો કે કેળાની છાલ ફેંકવું. સાંભળ્યું છે કે કેટલાક બાલ મંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કર્યો છે. અરે, બાળકોને સ્વચ્છતાની ટેવો પાડવામાં આવી રહી છે. કેળાની છાલ ફેંકવું અજબ કૌશલ્ય છે આપણી પાસે. સાંભળ્યું છે કે કેટલાક બાલ મંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. અરે, બાળકોને સ્વચ્છતાની ટેવો પાડવામાં આવી રહી છે. હવે તમને શું કીધું છે કે આપણી પાસે અત્યારના સમયની અંદર જ્યારે બાળક ભણવા માટે બાલ મંદિરની અંદર આવે ત્યારથી જ શિક્ષકગણો ખૂબ સારી મહેનતથી બાળકોને સ્વચ્છતાના પાઠો ભણાવી રહ્યા છે, પણ લેખક આને વિરુદ્ધ દર્શાવે છે. આ છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ છે એને લેખકે વિરુદ્ધ દર્શાવવામાં કીધી છે. અરે, બાળકોની સ્વચ્છતાની ટેવો નાનપણથી જ પાડવામાં આવી રહી છે. પરિવર્તનનું કારણ એ તો જો અનહદ. હા, પરિવર્તન ધીરે ધીરે હવે દેશની અંદર આપણી જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિને પાયા લેવલે લેવામાં આવી રહી છે, એટલે કે જોવા મળી રહ્યું છે પરિવર્તન. અણહદ જેની આપણે ધારણા ન કરી શકીએ એટલું. હવે વિદ્યાર્થી મિત્રો, પાઠની અંતે એક કાંશ આપેલો છે, હાસ્ય એટલે પ્રભુ સાથેની મૈત્રી, જે માંથી આ એક સંગ્રહ લેવામાં આવી રહ્યો છે. ખાસ યાદ રાખજો, પાઠની અંતે એટલું કહીશ કે શરૂઆતથી જ લેખક કટાક્ષની અંદર રજૂઆત કરી રહ્યા હતા, પણ ધીરે ધીરે એને કટાક્ષની સાથે ઘણું બધું પાઠની અંદર શીખવી દીધું છે કે પાઠની અંદર ઘણું બધું શીખવી દીધું છે કે તમારે જો સ્વચ્છતાના પાઠ નહીં ભણીએ આપણે તો, એટલે કે સ્વચ્છતા નહીં રાખીએ તો બીમારી ચારે બાજુ ફેલાશે. ભલે આજનો માનવી જીવ દયા પ્રત્યે ખૂબ વાકેફ છે, છતાં પણ એનું ખાસ તકેદારી અને પાઠની અંદર હાસ્યની સાથે શીખ પણ આપવામાં આવી રહી છે કે જેટલું બને એટલું ઘરની આસપાસ મહોલ્લામાં ગલીઓમાં સ્વચ્છતાઓ રાખવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ.